पंचमहाल में मेघराजाए रौद्र स्वरूप धारण कर्यु छे। घोघंबाना पाणीना प्रवाह में टैंकर तणाई गयु। पाणी भरावाथी टैंकर डूब्यानो वीडियो पण सामे आव्यो। वीडियो घोघंबाना सरहदी विस्तारनो होवानुं अनुमान छे। सवारथी जांबुघोड़ा घोघंबा हालोल में सतत वरसाद वरसी रह्यो छे। दृश्यो जे सामे आवी रह्या छे आप जोई शको छो। भारे वरसाद ने कारण ठेर ठेर पाणी भराई गया छे अने भारे वरसाद ने पगले पाणी भराता टैंकर पण पाणीना प्रवाहमां तणायु होय तेवा दृश्यो सामे आवी रह्या छे। मेघराजाए पंचमहालमां रौद्र स्वरूप धारण कर्यु छे। वीडियोमां स्पष्ट जोई शकाय छे कि पाणीनो प्रवाह जे छे ते तेज छे अने तेमां टैंकर पण वही रह्युं छे। तो पाणीनी गति केटली हशे तेने आ दृश्यो परथी समजी शकाय छे। संवाददाता विवेक सुथार फोनलाइन पर जोड़ाई चुक्या छे। विवेक, जे दृश्यो सामे आवी रह्या छे, पंचमहाल में मेघराजाए रौद्र स्वरूप धारण कर्यु छे, शुं छे परिस्थिति हाल? जी, वात करीए तो पंचमहाल जिल्लामां आजे सवारथी सारो एवो वरसाद छे, जेना कारणे घोघंबा पंथकमां पण सारो एवो वरसादने कारणे जे आजुबाजुना विस्तारो छे अने नदी नाळा छे एमां पाणी भराया छे। घोघंबाना ગાંદરાના માર્ગ પર વધુ પાણીનો પ્રવાહને કારણે કેટલીક જગ્યાઓ પર ઓવર બ્રિજ અને ડીપ ડૂબતા નજરે પડ્યા છે। ત્યારે કોટંબી શાળાની બહાર પાણીના વહેણને લીધે ધસપસમાં વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટેન્કર તણાતું હોય સ્પષ્ટ વિડીયોમાં અનુમાન થાય છે। ત્યારે હાલ કેટલીક જગ્યાએ નાળા પણ બંધ થવાની પરિસ્થિતિ જોવા મળી આવી છે। જી વિવેક, જોડાયેલા રહેજો આપ। તો દ્રશ્યો જે સામે આવી રહ્યા છે પંચમહાલના, મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ પંચમહાલમાં જોવા મળી રહ્યું છે। તો પંચમહાલમાં વરસાદને પગલે ઝરણા વહેતા થયા છે। જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદ છે। હાથણી માતાનો ધોધ વહેતો થયો છે। ઘોઘંબાના પોયલીમાં આવેલો છે આ ધોધ। ઉપરવાસમાં વરસાદથી ખીલી ઉઠ્યો છે ધોધ। તો હાથણી માતાનો ધોધ ખૂબ જ સુંદર હાલ ભાસી રહ્યો છે। ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ થયો છે અને પંચમહાલમાં પણ સાર્વત્રિક વરસાદને પગલે દૃશ્યો સામે આવી રહ્યા છે। બે દૃશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। એક તરફ પંચમહાલમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને તેના કારણે એક ટેન્કર પાણીના પ્રવાહમાં તણાતું જોઈ શકાય છે। બીજી તરફ હાથણી માતાનો ધોધ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। સારા એવા વરસાદને કારણે ઝરણા સજીવન થયા છે અને વાતાવરણ આહલાદક દેખાઈ રહ્યું છે। સંવાદદાતા વિવેક સુથાર જોડાયેલા છે ફોનલાઈન પર। વિવેક, ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ છે, પંચમહાલમાં પણ સાર્વત્રિક વરસાદ છે, તેને કારણે વાતાવરણ ખૂબ જ રમણીય લાગી રહ્યું છે। જી, વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, ઘોઘંબા અને પાવાગઢ વિસ્તારમાં વરસાદ સારો એવો હોવાને કારણે જે જાંબુઘોડા અને પાવાગઢની આસપાસ જે જંગલ વિસ્તાર છે એમાં રમણીય દ્રશ્યો દેખવા મળી આવે છે। પાવાગઢમાં ધોધ વરસ્યા છે ત્યારે હાથણીનો ધોધ પણ સુંદર લાગતો હોય તેવો સ્પષ્ટ દેખાય છે। હાલ જે ઉપરવાસમાં વરસાદને કારણે હાથણીનો ધોધ વધુ વરસતો હોય તેવું સ્પષ્ટ દેખાય છે। આજુબાજુના ધોધ છે એ સક્રિય થયા છે, જેના કારણે આજુબાજુ લીલોતરી પણ સોડે કલાએ ખીલી ઉઠી છે અને હાલ જે છે એ રમણીય દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી, ધન્યવાદ જાણકારી માટે વિવેક।